અને અમદાવાદના ઓછા ઓછા 50 ભાઈ બહેનો 15 દિવસ સુધી કામમાં લાગી ગયા. અને છેલ્લે જ્યારે એને આખરી ઓપ આપવાનો હતો ત્યારે ધીરુભાઈ, દેવદત્તભાઈ, કુલીનભાઈ, જયેન્દ્રભાઈ કોને ત્યાં બેસીને કામ કરવું એટલે એક હોટેલના 4 રૂમ ભાડે રાખી લીધા. આખી રાત ને દિવસ એ હોટેલમાં જ બેસી રહેવાનું, જેમ જેને ટાઈમ મળે. નોકરી જવાનું તો 2 કલાક જઈને પાછું આવે, ઊંઘી જવું હોય તો 1.5 કલાક ઊંઘી જાય, પાછું બેઠો થઈને કામ કરે. ચા, નાસ્તો, જમવાનું અને હોટેલનો રૂમ બહારથી પૂરી દીધા નહોતા, એટલું જ તાળું નહોતું માર્યું, એટલું જ બાકી રાખ્યું હતું અમે. પણ એ કામ જે થયું એ જ્યારે ગ્રંથરાજ અમને, આપ જ્યારે નાસ્તો કે ચા પાણી માટે જશો ત્યારે તમારા આસન પર મૂકવા આવશે. એ જ ગ્રંથરાજથી આપણે પારાયણ પણ કરવાના છીએ, સહકાર પણ કરવાના છીએ. સ્વાકાર કરાવનારા અહીંયાથી બોલશે, તમારે અંદરથી જોવાનું, તમારે આગળ વાંચવાનું નથી, પાછળ વાંચવાનું નથી, સ્વાકારની સાથે સાથે જ વાંચવાનું. એ જ સમયે આવવાનું અને એ જ સમયે ઉઠવાનું. તો આ રીતે આ ગ્રંથરાજની વાત થઈ અને ભાઈના હાથે જે લોકોનું અત્યારે સન્માન કરવાનું છે, 4 જણા, એમાં મુખ્ય શંભુભાઈ કે જેમનું કંઈક મગજ જ કહી જતું છે, આપણને નથી ખબર પડતી, પણ એમનો વચ્ચે ફોન આવ્યો કે આ એનો આવકાર લખ્યો છે ધીરુભાઈએ, તે ધીરુભાઈના જ હસ્તાક્ષરમાં કરી દઉં તો કેવું? બપોરે એવું કેવી થાય, કંઈક થઈ જશે. તો પછી કહે કે ઇન્દુભાઈએ પ્રસ્તાવના લખી, એ ઇન્દુભાઈના હસ્તાક્ષરમાં કરી દઉં. અને તે ઇન્દુભાઈના હસ્તાક્ષરમાં થઈ. એ 3 છોકરાઓ અને શંભુભાઈ, શંભુભાઈ દોરવણી આપતા જાય, 3 છોકરાઓ કામ કરતા જાય અને શંભુભાઈ બાકીના આશીર્વાદ દેતા જાય. તો હું ભાઈને વિનંતી કરું, શંભુભાઈ અને 3 દીકરાઓનું એ સ્વાગત અને પ્રસાદ આપે. કેવી કમાલ કરી, બધા આવો શંભુભાઈ. શ્રી રંગ લખેલી સોનાની વીટી, 10 ગ્રામ સોનાની વીટી શંભુભાઈ ને. સામાન્ય રીતે આપણે પારાયણ સામે સામે બોલીને કરીએ તો 5.5 કલાક લગભગ થાય, પણ આ રામ દત્તાત્રેય નમઃ સ્વાહા બોલીને કરવાનું, સ્વાહાકાર અને હસ્તાક્ષર વાંચવાના, એટલે થોડોક સમય વધારે લાગે. એટલે મારી ગણતરી છે 7 કલાક તો થાય. અને પહેલો દિવસ છે એટલે કદાચ જો થોડુંક મોડું થાય તો માફ કરજો, પણ આપણે સહેજે ઉતાવળ કરવાના નથી અને કામ પતાવવાના નથી. ક્યારે પતશે એવું નહીં, કામ ભગવાનના આશીર્વાદથી આપણે સંપૂર્ણ રીતે પૂરું કરશું. કાલથી તકલીફ નહીં રહે સમયની, પણ આજે થોડીક તકલીફ પડશે. હું ધીરુભાઈને વિનંતી કરું, તેઓ આશીર્વચન આપે ને પછી ભાઈ આશીર્વાદ આપશે. ધીરુભાઈ વદાત અવધૂત ચિંતન શ્રી, અવધૂત ચિંતન શ્રી. પૂજ્ય બાપજીના ચરણોમાં વંદન કરી, માં રેવાનું સ્મરણ કરી, આપ સૌ અત્રે પારાયણ અને યજ્ઞ માટે ભેગા થયા છો,
તેને અભિનંદન આપું. સૌ પ્રથમ અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોરધનભાઈ અહીં આવી શક્યા નથી, પણ એમણે પોતાના હૃદયના આશીર્વાદ મારી મારફત પાઠવ્યા છે, એ આપની સમક્ષ પહેલા મૂકું. બીજી વાત, હું તમારા સૌનું ધ્યાન ખેંચું કે તમારા પારાયણાર્થીઓમાં એક અમારા ટ્રસ્ટી છે, અને એ ટ્રસ્ટી જે છે તે ઊંઝાના અમૃતભાઈ ડોક્ટર, એ 80મી રંગ જયંતિ મહોત્સવ નિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. અને બીજા અમારા વાસંતીબેન છે, વાસંતીબેનને તો હું ખેંચી લઈશ પાછું, તમારે એમને પારણ નહીં કરવા દઉં, એનું જે પાપ લાગે જ બને, પણ તબિયત સાચવીને કામ કરવું જોઈએ માણસે, એ અગત્યની વાત છે. એટલે વાસંતીબેનને હું વિનંતી કરું કે તેઓ ના બેસે, અને બેસ માનો એ કરવું હોય તો એ સાંભળવા બેસે, થોડી વાર બેસીને પણ જતા રહે, એ અગત્યની ચીજ છે. તો ભલે અમૃતભાઈ તો જો કે ડોક્ટર છે અને કરી શકશે વાત, નથી બેવાના નહીં બેબા, તો બહુ સરસ ઉત્તમ. તો આ તો સામાન્ય વાત છે, મારે જે કહેવાનું હતું તે મોટા ભાગનું નવનિધિએ કહી દીધેલું છે કે આ લોકોએ જે મહેનત કરી એ મારી મારી પ્રસ્તાવનામાં પણ લખ્યું છે, એનો આખો ઇતિહાસ પણ લખ્યો છે કે કેવી રીતે આ એક પછી એક પછી ગુરુરામ રથના હસ્તાક્ષરોમાં એ થયું. અને એ તમે જ્યારે પ્રસ્તાવના વાંચો ત્યારે થશે, પણ જાહેરમાં મારે એ જ કહેવું છે કે શંભુભાઈને જે વિચાર આવ્યો અને કોમ્પ્યુટર નિષ્ણાતોએ એને જે વધાવી લીધો, અને ઇન્દુભાઈએ કોઈ પણ પ્રકારના ખર્ચની પરવા કર્યા વગર એને અમલમાં મુકાયો, એ ખરેખર અભિનંદનીય છે. અને આપણે એટલા માટે જ બાપજીના સમગ્ર હસ્તાક્ષરમાં એ ગ્રંથને જોઈ શકીએ. ફક્ત એક જ વાત હું કહીશ કે બાપજીએ એ ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ પ્રેસમાં ગયો, એટલે પ્રેસવાળા જ્યારે આજથી 75 વર્ષ પહેલા જ્યારે છાપે, એટલે 2 વર્ષ પડી રહ્યો, માનું 73 વર્ષ પહેલા, તો પ્રેસ વાળાને એવી કઈ પડેલી ના હોય, રંગોદૂત મહારાજ નો ગ્રંથ હોય કે ગમે તેનો ગ્રંથ હોય, એ ગ્રંથ જેવો પ્રૂફ થઈને આવ્યો એટલે એ કચરામાં જતો. અને એ રીતે કેટલાક પાના જતા રહ્યા, પછી ખ્યાલ આવ્યો કે બધું ભેગું કરવું જોઈએ, એટલે જેમ જેમ એ થતું ગયું તેમ, અને તે વખતના જે પ્રેસના માલિક હતા તે પણ બાપજીના વિદ્યાર્થી હતા, પણ છતાં એ તો પ્રેસ માલિક, એ તો માણસોને કહી દે કે આને જાળવજો, પણ માણસો ના એ જાળવે, એવું કઈ પ્રેસ માલિકનું માને જેવું કઈ નહીં. 73 વર્ષ પહેલાનો જમાનો યાદ કરવો જોઈએ માણસે, તે બધા જ કઈ એ રીતે ના ગયા, એટલે થોડા રહી ગયા તે અહીંયા આવી ગયા, હવે આપણા બાપ દાદા નો નથી યાદ કરતા, આપણા બાપા મરી ગયા, બરાબર છે, સારું યાદ રહે, દાદા તો એ યાદ રહે, પણ દાદા કદાચ કોઈક ને યાદ રહે, પણ તેના પર દાદા તો કોઈને યાદ નહીં, નામ પણ યાદ ના રહે, તીજીએ ના યાદ રહે, તો પછી આપણે આ બધાને યાદ કરીને શું કામ છે. અગત્યની વાત, આપણે આજના આમાં આનંદ માનો, વર્તમાને ને વર્તે તો દત્તાત્રેય ભગવાનનો જ ઉપદેશ છે કે વર્તમાનમાં રહેવું, અને ભૂતકાળની વાત નહીં કરવી અને ભવિષ્યની ચિંતા નહીં કરવી, ગુરુદેવ દત્ત જ કરવું, અવધવું તચિંતન. અને અત્યારે જેને છાપ્યો 75 વર્ષ પછી, એના દાદા પણ ગુજરાત વિદ્યાપીઠમાં જ બાપજીની સાથે ભણતા હતા, અને એના પ્રેસનું નામ પણ સૂર્ય પ્રિન્ટિંગ પ્રેસ.
75 વર્ષ પહેલા માં સુરેમાં જ છપાયો, એમના શિષ્ય હતા. 75 વર્ષ પછી આજે છપાય છે એ પણ સૂર્ય પ્રિન્ટિંગ પ્રેસ. અને એ દાદા એના પૂજા વિદ્યાપીઠમાં હતા એટલે ગુરુ મહારાજ આવી લીલા કરે છે. હું ભાઈને વિનંતી કરું, આશીર્વાદ આપે પૂજ્ય ભાઈ.